જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા શહેર કક્ષા વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2018 નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શ્યામ પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા નંબર 69 અંબાજી કડવા પ્લોટ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી, જેની વધુ વિગત સાંસદ મોહનભાઈ કુંડારિયાએ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને આપી હતી. અહેવાલ વિજય મકવાણા. ગણિત અને વિજ્ઞાનના પ્રદર્શનનું સોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટનનો કાર્યક્રમ રાજમાં ગુજરાત સરકારના માધ્યમથી આખા ગુજરાતની શાળાઓને આની મૂલવણી થતી હોય છે કે વિજ્ઞાન અને ગણિતમાં કઈ શાળા આગળ આવી છે, કઈ કૃતિ આગળ આવી છે, એના આધારે પહેલો બીજો બીજો નંબર આપવામાં આવ્યો. તો ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટનો રાજ્ય કક્ષાએ નંબર આવ્યો છે. ખરેખર અભિનંદનને પાત્ર છે. અને નેશનલ લેવલે પણ આની માહિતી માગવામાં આવી છે. નેશનલ લેવલે પણ આ ત્રણેય બળના સંયુક્ત સાહસથી અને પ્રયત્નથી નેશનલમાં પણ બહુ વધારે ખુશીને નંબર પહેલો મેળવે એવી મારી શુભેચ્છા. ખાસ કરીને બાળકો કરેલી શક્તિ અને બહારને ઉજાગર કરવા માટેનો આ મુખ્ય હેતુ હોય છે. તો બાળકોમાં એક પ્રોત્સાહન પણ મળે, બાળકોને આગળ જવા માટે એક તક મળે, એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એના ભાગરૂપે ઉદઘાટન કરવામાં આવ્યું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. રાજકોટના રાજવી કલ્યાણકારી નેતા મનોહરસિંહ જાડેજાનું નિધન, શહેર આખું શોકમાં. રાજકોટમાં 4 દિવસે પ્રોપર્ટી એક્સપોનું આયોજન. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું. તો દર્શક મિત્રો, સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ભક્ત સુદામાયને કૃષ્ણના મિત્ર ભાવ બોલાય નહીં, વૈષ્ણવ જન તો તેને કહી નરસૈયો વિસરાય નહીં. જય દત્ત દિગંબર ગિરનારી, જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાલિકા માતની, સ્વર્ણ અક્ષરે લખશે કવિયો યશ ગાથા ગુજરાતની.